सारा ने वावणी लायक वरसादना पगले जगतना तात तेवा धरतीपुत्रो पण खुशखुशाल बन्या छे। आजे वर्षो बाद भीम अग्यारसना वावणीना मुहूर्त सचवाता खेडूतोमां पण हरखनी हेली जोवा मळी छे। परंपरा मुजब बळदोने साज शणगार सजाव्या तो कुंवारी की दीकरीओना हस्ते कुमकुम तिलक अने धरती माताने श्रीफळ वधेरी वावणीना कर्या शुभारंभ। केरावड सहित पंथक में सारा ने वावणी लायक वरसाद थी जगतना तात तेवा धरतीपुत्रो खुशखुशाल बन्या छे। वेरावड तालुकाना अंबलियाड गामना खेडूत जगमालभाई झालाना परिवार द्वारा भीम अग्यारसनी वावणीना मुहूर्तने लई परंपरा मुजब बळदोने साज अने शणगार करी दीकरीना हस्ते धरती माताने श्रीफळ सहितनी नवेद करी वावणीनी शुभारंभ करी हती। मारुं नाम जगमालभाई जादवभाई झाला, हूँ आंबलियाड़ा गामनो रहेवासी छूं। ઘણા વર્ષથી અગિયારસના વાવણાનું મુહૂર્ત સંધાણું હતું, અવાર અગિયારસના વાવણાનું મુહૂર્ત સંધાણું, એમાં કુદરત મહેરબાન થઈ ને સૌ ખેડૂ ભાઈઓને લાભ થાય આવી પ્રભુ પાસે પ્રાર્થના। અમારી ઉપજમાં કંઈ પણ આશા રાખીને વાવેતર કરીએ, એક કણના એક મણ આપે એવી ભગવાનને પ્રાર્થના। અમે વાવણી જૂની પદ્ધતિથી જ કરીએ છીએ, બળદો રાખીએ જ, બળદોને શણગારીએ, ઘઉં પલવે, ચોખા, મગ, ગુલાલ ના સાટણા કરીએ, ચોખા, મગ, ઘઉંને ઓલાના ફાંકિયા કરીએ। પરંપરા જૂની પરંપરાથી અમે ખેતી કરીએ, અટાણે તો આધુનિક જમાનો આવ્યો એટલે ટ્રેક્ટરોથી પણ ખેતી થાય છે, પણ આ અગિયારસના વાવણાથી અમારા ઘરમાં નાના મોટા સૌને ઉમંગ ને ઉલ્લાસથી અમે આ વાવણીનું મુહૂર્ત કરીએ છીએ। સરકાર પણ અમારી ઉપર મહેરબાન થાય, ખાતર બિયારણના ભાવ વધારે છે, ત્યારે વેસાવા જઈએ ત્યારે પણ અમને કંઈ પણ ભાવ વધારે મળે એવી સરકારને પણ નમ્ર વિનંતી। એક તરફ વર્ષો બાદ ભીમ અગિયારસની વાવણીનું મુહૂર્ત સાચવતા ખેડૂતો ખુશખુશાલ તો હતા, સાથે સાથે બિયારણ અને ખાતરના ભાવ સાતમા આસમાને ચડી જતા થોડા ચિંતિત પણ બન્યા છે। ખેડૂતોના કહેવા મુજબ વાવણી સમયે બિયારણ અને ખાતરનો ભાવ ઊંચો હોય છે, જ્યારે ઉપજ આવે ત્યારે ભાવ તળિયે ચાલ્યા જાય છે। જેમ કુદરત ખેડૂતો પર રીઝાયો છે તેમ સરકાર પણ ખેડૂતો માટે યોગ્ય ધ્યાન આપે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ ઝાલા હિતેશ છે અને છેલ્લા કેટલા વર્ષથી ભીમ અગિયારસની વાવણી થાય ખેડૂતો માટે બહુ સારા સમાચાર હોય છે અને આ વર્ષે સમયસર થઈ ગઈ છે એ બદલ અમે ખેડૂતો લોકો ખૂબ ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ। અને અત્યારે જે જેમ કુદરત અમારા પર રાજી થઈ છે એમ સરકારને પણ વિનંતી કે જ્યારે વાવણી કરીએ ત્યારે ઊંચા ઊંચા ભાવમાં બિયારણ અને ખાતર લેવા પડે છે અને જ્યારે ઉપજ અમારા કળામાં આવે છે, ઘરમાં આવે છે પાક, ત્યારે એના ભાવ ઓછા હોય છે, તો સરકારને વિનંતી કે અમારા પર સરકાર પણ મહેરબાન થાય અને થોડું રાહત કરે। શાસ્ત્રો મુજબ ભીમ અગિયારસની વાવણી શ્રેષ્ઠ ગણાય છે। પાછલા વર્ષમાં મોટા ભાગે ભીમ અગિયારસમાં વરસાદ નહિવત વરસતો હતો, ખેડૂતો મુહૂર્ત સાચવી શકતા ન હતા, ત્યારે આજે વડ સાવિત્રીના પવિત્ર દિવસની સાથે ભીમ અગિયારસના વાવણીના મુહૂર્ત સાચવતા ખેડૂતોમાં ખુશાલીનો કોઈ પાર ન હતો। રાકેશ પરડવાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ગીર સોમનાથ।